નમસ્કાર, સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું કૌશિક પરમાર. ગુજરાતના નવા મંદિરો 2019ના નેજા હેઠળ આજે આપણે આવ્યા છીએ ન્યૂ રાણીપમાં, અમદાવાદના, જ્યાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને જ્યાં કષ્ટભંજન દેવની સ્થાપના થયેલ છે. આપણી સાથે હાલ હાજર છે એ આપણને સંપૂર્ણ માહિતી આપશે મંદિર ટ્રસ્ટ તરફથી. શું નામ છે સાહેબ આપનું? દશરથભાઈ પટેલ. દશરથભાઈ, આ મંદિરની કયા એક્ઝેક્ટ સીટ છે, કઈ જગ્યાએ આવેલું છે એની માહિતી આપશો? શ્રી સ્વામિનારાયણ મંદિર, કષ્ટભંજન દેવ, માણકી સર્કલ, ન્યૂ રાણીપ. ન્યૂ રાણીપ, અમદાવાદ. અને આ મંદિરનો શું ઇતિહાસ છે, કેવી રીતે સ્થાપના કરવામાં આવી એ જણાવશો? પરમ પૂજ્ય ધરમ ધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી આ મંદિરનું નિર્માણ થયું છે. અને આ મંદિરની સ્થાપના ક્યારે કરવામાં આવી, કષ્ટભંજન દેવની, અને પ્રાણ પ્રતિષ્ઠા કઈ તારીખે યોજવામાં આવી એની માહિતી આપો, એ દરમિયાન શું શું કાર્યક્રમોનું આયોજન હતું? શ્રી કષ્ટભંજન દેવ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ 31/5/19 થી 4/6/19 સુધીનું આયોજન હતું. એમાં દરરોજ રાત્રિ પારાયણનું આયોજન હતું, જેમાં અંદાજે 10 થી 15 હજાર પબ્લિક એ પારાયણનો લાભ લેતી હતી, અને અંતે નાસ્તાનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવતું હતું. છેલ્લા દિવસે રાણીપ, ન્યૂ રાણીપના ભક્તો માટે એક મહાપ્રસાદનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજે 15 થી 18 હજાર પબ્લિકને એ મહાપ્રસાદનો લાભ લીધો હતો. અને આ મંદિર તરફથી શું શું ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન થાય છે વર્ષ દરમિયાન? હવે આ મંદિર તરફથી દિવાળીના ટાઈમે નૂતન વર્ષનો એક અન્નકૂટ કરવામાં આવે છે. એ ઉપરાંત તુલસી વિવાહ, ધનુર્માસ, શાકોત્સવ, રંગોત્સવ, શિવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી, વાર્ષિક પાટોત્સવ, આમ્ર ઉત્સવ, જાંબુ ઉત્સવ, હિંડોળા દર્શન, જન્માષ્ટમી, રથયાત્રા, ગણેશ ચતુર્થી, શ્રાદ્ધ પક્ષનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લે અંતે રાસોત્સવ અને બીજા સામાજિક કેટલાક કાર્યક્રમો પણ અહીંયા અમે કરીએ છીએ, ધાર્મિક કાર્યક્રમો પણ કરીએ છીએ. સામાજિક કાર્યક્રમોમાં કંઈ આયોજન થાય છે? બાર સભાનું એક આયોજન કરીએ છીએ, તો દર રવિવારે અંદાજે નાના 200 થી 250 બાળકો એનો લાભ લે છે, અને બાળકોને અમે સારા સંસ્કારોનું સિંચન કરવા તરફ જઈ રહ્યા છીએ. અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગશો કષ્ટભંજન દેવ મંદિર તરફથી? અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગશો? અહીંયા જે લોકો દર શનિવારે જે આરતી થાય છે સાંજની, સંધ્યા આરતી, એ સમય સવારથી લઈને સાંજ સુધીમાં લગભગ 2500 થી 3000 માણસ એ આરતીનો લાભ લે છે. આરતીનો એટલે કે મંદિર દર્શનનો લાભ લે છે. અને શનિવાર સાંજે સંધ્યા આરતી થયા પછી પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે, તમામ હરિભક્તો એ પ્રસાદનો લાભ લે છે. તો આ હતો કષ્ટભંજન દેવ મંદિરનો ઇતિહાસ અને સંપૂર્ણ માહિતી. એનો દર્શન કરવા માટે જુઓ આગળનો વિડીયો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુણમ. અમિત છબિ નવ નીલ નીરજ સુંદરમ. ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ. શિરમુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ. ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ.
बनु जाही राचे मिले ही सोबरु सहज सुंदर सावरो भांति गौरी आशीष सुनिसिए सही तही हर्षि अली तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली जाने गौरी अनुकूल सिए हिए हर सुन जाय कही मंजुल मंगल मूल बाम अंग फर कन लगे सियावर रामचंद्र की पवन सुत हनुमान की बोलो रे भाई सब संतन की पालु भज मन हरन भव भय दारुणम नमो